સરકાર દ્વારા તમામ ક્ષેત્રોમાં પારદર્શી વહીવટનો અભિગમ અપનાવવામાં આવી રહ્યો છે ત્યારે તેમાંથી ખેતી ક્ષેત્ર પણ હવે બાકાત રહ્યું નથી. ખેડૂતોને ખાતરમાં મળતી સબસિડી આગામી 1 જુલાઈથી સીધી તેઓના ખાતામાં જમા કરવામાં આવશે ત્યારે POS એટલે કે પોઈન્ટ ઓફ સેલ મશીન વિના ખાતરનું વેચાણ કરવું અશક્ય બનશે. હાલ કચ્છમાં પણ ખાતર વિક્રેતાઓને POS મશીન વિતરિત કરવાની સાથે તેના ઉપયોગ માટેનું માર્ગદર્શન આપવાની કામગીરી ચાલી રહી છે. એગ્રીકલ્ચર ઓફિસર શ્રી ચૌધરીએ વિગતો આપતા જણાવ્યું હતું કે અત્યાર સુધી ખાતરની સબસિડી સરકાર દ્વારા કંપનીને આપવામાં આવતી હતી, પરંતુ આ પ્રક્રિયામાં ફેરફાર કરાતા આગામી 1 જુલાઈથી ખાતરની સબસિડી ખેડૂતોના ખાતામાં જમા થશે, જેથી ખેડૂતોને મૂળ કિંમતે ખાતર ખરીદવું પડશે. ઇફકો દ્વારા જિલ્લાના 287 ખાતર વિક્રેતાઓને વિનામૂલ્યે પોઈન્ટ ઓફ સેલ મશીન આપવાની કામગીરી હાલ ચાલુમાં છે. ઉપરાંત વિક્રેતાઓને મશીન ઓપરેટિંગની તાલીમ પણ અપાઈ રહી છે. ઉલ્લેખનીય છે કે અત્યાર સુધી ખેડૂતોને સબસિડી બાદ કરીને જે કિંમત બાકી રહેતી હતી તે કિંમત મુજબ ખાતર મળતું હતું, પરંતુ હવે 1 જુલાઈથી મૂળ કિંમતે ખાતર ખરીદવું પડશે અને 15-20 દિવસ બાદ ખેડૂતોના ખાતામાં સબસિડીની રકમ જમા થશે, જેથી આર્થિક નબળી સ્થિતિ ધરાવતા ખેડૂતો માટે ખાતર ખરીદવું આગામી 1 જુલાઈથી કઠિન બની જશે તેમાં કોઈ બે મત નથી.